हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। आपणे लास्ट लेक्चरमां लीधो एज टाइपनो साम आजे कंटीन्यू करीए छीए, जेमां असामी आड़त, ऊंडीनो टॉपिक, असामान्य नुकसान अने सामान्य नुकसाननो टॉपिक आवी जतो होय, पण माहिती थोड़ीक अलग रीते आपेली होय एवो साम लईए छीए। दाखला नंबर 10। 1/4/2010 रोज तलोदना तुसारे अमरेलीना अपूर्वने 5,000 लीटर केमिकल्स लीटर दीठ 100 ની કિંમતે આડતથી વેચવા મોકલ્યું। એટલે તલોદના જે તુસાર છે એ કોણ છે? માલધણી છે। એટલે આપણે જેવી રકમ વાંચી એટલે તરત એવું હોય તો લખી નાખવાનું ઉપર જ, માલધણી કોણ છે? તુસાર, અને આડતિયા છે અપૂર્વ। ક્લિયર? આડતથી વેચવા મોકલ્યું છે 5,000 લીટર, દરેક રૂપિયા લીટર દીઠ 100 ના ભાવનું, બરાબર। નૂરના 10,000 ચૂકવ્યા, માલધણીએ ખર્ચ ચૂકવ્યા, પછી કીધું તે 1/6/2010 રોજ તુસારે અપૂર્વ દ્વારા સ્વીકારેલી હુંડી બેંકમાં વાર્ષિક 18% દરે વટાવી છે, ક્યારેક સ્વીકારી હશે એને 1/6 વટાવી છે એમ કીધું છે, બરાબર। પછી તમને કીધું છે કુદરતી કારણોસર 500 લીટર કેમિકલની ઘટ પડી, કુદરતી કારણોસર ઘટ પડી, દેટ મીન્સ સામાન્ય નુકસાન આપેલું છે। ચોરીને કારણે 31/12/2010 રોજ 500 લીટર કેમિકલનું નુકસાન થયેલ છે, જેનો વીમા કંપની 40,000 દાવો મંજૂર કરેલ છે। એટલે ચોરીના કારણે નુકસાન થયું એટલે અસામાન્ય નુકસાન પણ સામે આપેલું છે। અપૂર્વે મોકલાવેલ વેચાણ આંકડો નીચે મુજબ હતો। વેચાણ આંકડામાં શું વિગત હશે? મેં તમને આગળ પણ વાત કરી હતી કે આડતિયો હિસાબ લખી મોકલાવે એને આપણે વેચાણ આંકડો કહીએ છીએ, તો એમાં શું હશે? એને કેટલું વેચાણ કર્યું એમાંથી 3 રકમ કાપી લેશે, પોતે મોકલાવેલી એડવાન્સ રકમ કે હુંડીની વિગત, બીજું ખર્ચની રકમ, અને ત્રીજું પોતાની આડત, એ 3 વસ્તુ કાપી અને બાકીના રૂપિયા તમને મોકલાવી દેશે, એને કહેવાય આપણે વેચાણ આંકડો। વેચાણ કીધું છે રોકડેથી 2,000 લીટર 131ના ભાવનું, 2,62,000 ઉધાર વેચાણ કર્યું છે 1,600 લીટર 180ના ભાવે, 2,88,000 રૂપિયાનું બાદ કર્યું છે। 1/4/2010 રોજ સ્વીકારેલ 4 માસની મુદતની હુંડી, ખાસ રાખીએ આપણે 1/4 સ્વીકારી છે અને 4 માસની મુદતની હુંડી હતી 1,00,000, બરાબર, કારણ કે આપણે હુંડીનો વટાવ ગણતી વખતે ધ્યાન રાખવું પડશે। 1/6 વટાવા જાય છે, માલધણી વટાવા ક્યારે જાય છે? તુસાર 1/6 વટાવા જાય છે અને વાર્ષિક 18% દર છે એટલે એ ધ્યાન રાખશું આપણે। અને પછી વેચાણ ખર્ચ, સામાન્ય કમિશન અને આસામી આડતની વિગત આપી છે, અને છેલ્લે વેચાણમાંથી આટલી રકમ બાદ કર્યા પછી બાકીની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી આપ્યો છે એટલે ચૂકતે હિસાબ થઈ જાય છે। છેલ્લે કીધું છે એક ગ્રાહક જેને 100 લીટર કેમિકલ ઉધાર વેચવામાં આવ્યું છે, જે નાદાર જાહેર થયેલ છે અને માત્ર 50% રકમ જ વસૂલ થઈ શકી છે, આસામી આડત મળતી હોય ત્યારે ગાલખાતની નોંધ કેમ કરવી એની વાત કરશું, અને ઉપરની માહિતીના આધારે તુસારના ચોપડે આડતમાલ ખાતું તથા અપૂર્વનું ખાતું તૈયાર કરો। તુસાર એટલે કે માલધણીના ચોપડે આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું તમને બનાવવાનું કીધું છે। કરીએ સ્ટાર્ટ, 1/1 લેતા જઈએ। આપણે 5,000 લીટર કેમિકલ 100 ના ભાવનું આડતથી વેચવા મોકલ્યું, એટલે નોંધ શું કરીએ? આડતમાલ ખાતે ઉધાર, તુસારના ચોપડે આપણે બનાવશું આડતમાલ ખાતું અને અપૂર્વનું ખાતું એટલે કે આડતિયાનું ખાતું। ક્લિયર? આડતથી માલ મોકલી વેચવા એટલે આપણે નોંધ કરીએ આડતમાલ ખાતે ઉધાર, તે આડતથી મોકલેલ માલ ખાતે જમા, 5,000 લીટર લીટર દીઠ 100 ના ભાવનું એટલે 5,00,000 રૂપિયાનું કેમિકલ્સ મોકલીએ છીએ, બરાબર। આડથી મોકલેલ માલ ખાતું બનાવવાનું નથી, નહીંતર એ પણ બનાવીએ તો આની બીજી ક્રોસ એન્ટ્રી કરવી પડે। હવે નૂરના આપણે ચૂકવ્યા છે 10,000 રૂપિયા, ખર્ચ ચૂકવીએ એટલે શું નોંધ થાય આપણા ચોપડે? આડતમાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, ખર્ચા અને ખાસ તો નૂર ને ચૂકવ્યા છે 10,000 રૂપિયા। પછી આગળ હુંડીની વાત કરી છે એટલે આપણે હુંડી આવશે ત્યારે એનો વટાવ લઈ લેશું। પછી કીધું છે કુદરતી કારણોસર 500
લીટર કેમિકલની ઘટ પડી કુદરતી કારણોસર, દેટ મીન્સ સામાન્ય નુકસાનની ડાયરેક્ટલી કોઈ નોંધ થાય નહીં. ચોરીને કારણે 31/12/2010 રોજ 500 લિટર કેમિકલ નુકસાન થયું, જેનો વીમા કંપનીએ 40,000 દાવો મંજૂર કર્યો. એટલે કે અસામાન્ય નુકસાન. આપણે ગણતરી બતાવી દઈશું. મૂળ કિંમત પ્લસ ખર્ચા, બરાબર, એટલે નુકસાનની પડતર મળી જાય આપણે. તો કે 500 લિટર, લિટર દીઠ ભાવ શું હતો? 5,000 લિટર મોકલાવ્યું હતું, કયા ભાવનું? 100 રૂપિયા લિટર દીઠ. એટલે આપણે 500 લિટર નુકસાન પામ્યું છે, 100 રૂપિયા લિટર દીઠ ભાવ, એટલે તમને મળશે પડતર. મૂળ કિંમત 50,000 પ્લસ માલદણીના પ્રમાણસરના ખર્ચા. કેટલા? તો કે માલદણીના કુલ ખર્ચ કેટલા હતા? 10,000. જે કેટલા જથ્થા ઉપર કર્યા હતા? 5,000 લિટર મોકલાવવાનો ખર્ચ 10,000 હતો. આપણે તો આ 500 લિટર નુકસાન થયું એનો ખર્ચ કેટલો એ જોઈએ છે. એટલે આપણે ત્રિપદી માનશું, 5,000 લિટરનો ખર્ચ છે 10,000, તો આ 500 લિટર જે નુકસાન પામ્યું છે એનો ખર્ચ કેટલો? એટલે તમને મળશે 1,000. હવે મેઇન વસ્તુ, ચોરીના કારણે નુકસાન થયેલ છે જેનો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે. કંઈ નથી એટલે આપણે માની લઈએ કે રસ્તામાં હજી નુકસાન થયું હશે, એટલે આપણે આડતિયાના ખર્ચા એના પહેલાં નથી આવી જતા, એટલે ખર્ચ એડ કરતા નથી. આ શું મળ્યું? અસામાન્ય નુકસાનની પડતર. એમાંથી વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે 40,000, એટલે બાકીના 11,000 કોને ભોગવવાના આવે? આપણે. જે ક્યાં લખશું? આપણે સામાન્ય નફા નુકસાન ખાતે. ક્લિયર? આપણે આમ નોંધ કરવી હોય તો શું કરી શકીએ? સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર 11,000, વીમા કંપની ખાતે ઉધાર 40,000, તે આડતમાલ ખાતે જમા 51,000. નોંધ કરી નાખીએ, આડતમાલ ખાતાની જમા બાજુ સામાન્ય નફા નુકસાન ખાતે 11,000, વીમા કંપની ખાતે 40,000. ક્લિયર? અસામાન્યની નોંધ થઈ ગઈ. પછી વેચાણ આંકડામાંથી જે જે વિગતો આપણે ઓમાં લખીએ છીએ એ જ રીતે આપણે જે આપેલું છે, પહેલે વેચાણ આપેલું છે તો આપણે વેચાણની નોંધ કરશું. માહિતી અલગ રીતે આપી છે, બાકી લાસ્ટ લેક્ચરમાં લીધો તો એ જ ટાઈપના બધા જ ટોપિક આવી જાય એવો સમ છે. વેચાણની નોંધ કરી નાખીએ. વેચાણ આપણે ક્યાં લખીએ છીએ? આડતમાલ ખાતાની જમા બાજુ. અને શું લખીએ છીએ? અપૂર્વ ખાતે વેચાણ. રોકડ ઉધારની ડિટેલ વ્યવસ્થિત બતાવવી. રોકડ વેચાણ છે 2,000 લિટર, લિટર દીઠ 131ના ભાવનું, અને કુલ પણ તમને એમ આપી દીધું છે 2,62,000. અને ઉધાર વેચાણ કીધું છે તમને 1,600 લિટર, લિટર દીઠ 180ના ભાવનું, 2,88,000. 2,88,000 પ્લસ 2,62,000, ટોટલ જ તમને આપી દીધું છે. વેચાણ આંકડો આપ્યો છે એમાં 5,50,000. આપણે એની ક્રોસ એન્ટ્રી કરવી પડે, કારણ કે અપૂર્વ ખાતે વેચાણ લખીએ છીએ એટલે અપૂર્વના ખાતાની ઉધાર બાજુ. આડતમાલ ખાતે જમાય, અપૂર્વ ખાતે ઉધાર. વિગતમાં લખશું આડતમાલ ખાતે વેચાણ. અહીંયા ડિટેલ બતાવવાની જરૂર નથી, કુલ લખશું 5,50,000 ડાયરેક્ટ બહારની કોલમમાં. ક્લિયર? આના પછી આપણે વિગત શું આપી હતી? રોકડે અને ઉધાર વેચાણ આપણે લખી નાખ્યું છે 2,62 અને 2,88. પછી 1/4/2010 રોજ સ્વીકારેલ 4 માસની હુંડી 1,00,000. હુંડી સ્વીકારવાની નોંધ શું કરી છે આપણે? તો કે લેણી હુંડી ખાતે ઉધાર, તે અપૂર્વ ખાતે જમા 1,00,000 રૂપિયા. હવે હુંડીના વટાવનો ટોપિક ધ્યાન રાખશો. હુંડી 1/4 સ્વીકારી છે આડતિયાએ, 4 માસની હતી. અને આપણે વટાવીએ ક્યારે છીએ એ તમને આગળ જ આપેલું હતું. શું કીધું હતું? 1/6 વટાવવા જાય છે. હવે 1/4 સ્વીકારી હતી, 4 માસ પછી આપણે રૂપિયા મળવાના હતા, પણ 2 મહિના રહીને 1/6 આપણે વટાવીએ છીએ. 4 માસની હતી, એમાં 2 મહિના રહીને વટાવવા જાય તો બાકીના 2 માસ નો વટાવ બેંક કાપી લે, અને કીધું છે વાર્ષિક 18%. ક્લિયર? એટલે આપણે લેણી ઊંડીનો વટાવ કેટલો થાય?
₹1,00,000 ગુણ્યા 18% ગુણ્યા 2 માસ, ક્લિયર? એટલે તમને મળશે 3,000 રૂપિયા. ઊંડીના વટાવની નોંધ યાદ રાખીએ, બે માસનો જ વટાવ આવશે. 4 માસની હતી એમાં 2 મહિના તો આપણી પાસે રહી, બાકીના 2 મહિના માટે જેટલા સમય માટે બેંકના રૂપિયા રોકાયેલા રહેશે એટલા સમયનું બેંક વ્યાજ વટાવ લેશે, એટલે 2 માસ આવશે એ ધ્યાન રાખશો. ઊંડીના વટાવની નોંધ ક્યાં કરીએ છીએ? આડતમાલ ખાતાની ઉધાર બાજુ 3,000 રૂપિયા, વિગતમાં લખશું લેણી હુંડી ખાતે વટાવ, ક્લિયર? આના પછી આગળની વિગત જોઈએ તો આપણે કીધું છે વેચાણ ખર્ચ 14,500 અને પછી સામાન્ય અને આસામી આડત. તો વેચાણ ખર્ચ, દેટ મીન્સ વેચાણ આંકડામાં મોકલ્યું એટલે આડતિયાનો ખર્ચ આપેલો છે. આડતિયાના ખર્ચની નોંધ શું કરીએ? ખર્ચ થાય એટલે આડતમાલ ખાતું ઉધાર થાય, થાય ને થાય જ, પણ આડતિયો ભોગવે છે એટલે કે અપૂર્વ આપે છે, એટલે આપણે લખશું અપૂર્વ ખાતે, ક્લિયર? લખશું વેચાણ ખર્ચા, કારણ કે આવર્તક છે કે બિનઆવર્તક શોધવા માટે આપણે કામ આવે 14,500. અને અપૂર્વના ખાતામાં ક્રોસ એન્ટ્રી અહીંયા કરશું આડતમાલ ખાતે ખર્ચા 14,500, ક્લિયર? પછી આડતની વાત કરેલી છે સામાન્ય અને આસામી આડત, એટલે આડતની પણ નોંધ શું થાય? આડત આપણો ખર્ચ છે એટલે આપણે લખશું આડતમાલ ખાતે ઉધાર તે અપૂર્વ ખાતે જમા, એની આપણે ચૂકવવાના થાય એટલે આડત. સામાન્ય કમિશન તમને દાખલામાં કીધું છે 55,000 અને આસામી કીધું છે 14,400, 79,400 તમને એની ક્રોસ એન્ટ્રી અપૂર્વ ખાતાની જમા બાજુ, આડતમાલ ખાતે ઉધાર અપૂર્વ ખાતે જમા, વિગતમાં લખશો તમે આડતમાલ ખાતે આડત. આમાં સામાન્ય અને આસામી બંનેનું ટોટલ લખી નાખશું ચાલશે, ત્યાં ડિટેલમાં બતાવવાની જરૂર પડશે. બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલ્યો એ ઓલરેડી દર વખતે આપણે અહીંયા ટોટલ કરતા અને ડ્રાફ્ટની રકમ કેટલી શોધતા હતા, અહીંયા તો કહી જ દીધું છે કે 5,50,000 વેચાણ કર્યું, એમાંથી એડવાન્સ રકમ, કરેલ ખર્ચની રકમ અને પોતાની આડતની રકમ, આમ 3 રકમ કાપીને બાકીના 3,66,100 આડતીઓ ડ્રાફ્ટ મોકલે છે, એટલે આપણે લખી નાખશું એ ડ્રાફ્ટ મોકલે એટલે આપણી પાસે રૂપિયા આવે બેંક ખાતે ઉધાર તે અપૂર્વ ખાતે જમા 3,66,100. એટલે હિસાબ ચૂકતે થઈ ગયો, કઈ ખાતું બંધ, બંને સાઈડ શું થઈ જશે? ટેલી થઈ જશે 5,50,000. આ પછી વિગત આપેલી છે એક ગ્રાહક જેને 100 લિટર કેમિકલ ઉધાર વેચવામાં આવ્યું હતું, જે નાદાર થયેલ છે અને માત્ર 50% રકમ જ વસૂલ થઈ શકી છે. હવે જ્યારે જ્યારે ગાલખાદનો ટોપિક આવે, બરાબર, ગાલખાદનો ટોપિક આવે એટલે તરત વિચારવાનો આસામી આડત છે કે નહીં. તો આ દાખલામાં હતું આસામી આડત, હમણાં જ આપણે ચૂકવી છે અહીંયા 14,400, બરાબર. આસામી આડત ચૂકવાય ત્યારે ઉધાર વેચાણમાં ગાલખાદ થાય તો એનું નુકસાન કોણ ભોગવે? આડતિયો ભોગવે. એના માટે તો આપણે એને એક્સ્ટ્રા કમિશન આપ્યું છે એટલે આડતિયો ભોગવશે. અને તો માલદણીના ચોપડે શું આવશે? કોઈ જ નોંધ આવશે નહીં, પણ આડતિયાના ચોપડે એ નોંધ કરશે, પણ આ માલદણીના ચોપડે કોઈ નોંધ આવશે નહીં. આપણે અહીંયા માલદણીના ચોપડે, તુસારના ચોપડે હિસાબો બનાવીએ છીએ એટલે ગાલખાદની કોઈ નોંધ કરશું નહીં. જો કરવાની હોય તો આડતિયાના ચોપડે કરવાની હોય તો નોંધ શું થાત? 100 લિટર કેમિકલ ઉધાર વેચ્યું હતું એટલે ઉધાર વેચાણ આપણે 180ના ભાવે કર્યું હતું, એટલે આપણે શું કરશું? 100 × 180 એટલે તમને મળે 18,000. અને 18,000માંથી 50% રકમ વસૂલ થઈ શકે એટલે 9,000 વસૂલ થયા અને 9,000 ન મળ્યા. 9,000 ગાલખાદની નોંધ, માલદણી કોઈ નોંધ કરશે નહીં. આડતિયો પોતાના ચોપડે શું નોંધ કરશે? આડત ખાતે ઉધાર તે આડત માલના દેવાદાર ખાતે જમા 9,000 રૂપિયા, પણ આપણા ચોપડે કોઈ નોંધાવશે નહીં. બધા જ વ્યવહારો આવી ગયા, કરીએ ખાતા બંધ, પણ જ્યારે જ્યારે આડતમાલ ખાતું બંધ કરીએ એટલે આપણે શું જોવું પડે? આખા સ્ટોક. અને આખા સ્ટોક એટલે તમારો ફેવરિટ ટોપિક, ગણતરી કરી નાખીએ,
આખર સ્ટોક જ્યારે સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાનવાળું સામ હોય એટલે તમે સામાન્ય નુકસાનવાળું સામ હોય એટલે એની ઇફેક્ટ આપણે લાવવી હોય આખા સ્ટોક ઉપર એટલે કુલ રકમથી અને ત્રણ વસ્તુ શોધીએ છીએ આખા સ્ટોક કેટલો 38 ને મોકલેલ માલનો જથ્થો અને પછી છે 38 ને મોકલેલ માલનું મૂલ્ય ક્લિયર આખા સ્ટોક કેટલો તો કે આપણે એને કેટલું મોકલાવ્યું હતું 5000 લીટર ઓઇલ મોકલાવ્યું હતું રસ્તામાં કુદરતી કારણોસર સામાન્ય નુકસાન કેટલું થયું 500 લીટર રસ્તામાં ચોરીથી નુકસાન થઈ ગયું 500 લીટર સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન બાદ કર્યા પછી શું બાદ કરીએ છે એમાંથી કેટલું વેચાણ થઈ ગયું 2000 લીટર રોકડેથી વેચ્યું હતું અને 1600 લીટર આપણે ઉધાર વેચ્યું હતું બરાબર એટલે 400 લીટર આપણી પાસે આખા સ્ટોક બચ્યો છે આડતિયાને મળેલ માલનો જથ્થો કેટલો હતો કે 5 મોકલેલ માલ માઇનસ સામાન્ય નુકસાન માઇનસ અસામાન્ય નુકસાન એટલે ત્યાં સુધી કેટલું પહોંચ્યું હતું 4000 લીટર આડતિયાને મોકલેલ માલનું મૂલ્ય કુલમાં લઈએ છીએ આપણે 5000 લીટર માલ મોકલાવ્યો એની કિંમત કેટલી હતી કેમિકલની 5 લાખ પ્લસ માલદણીના ખર્ચા કેટલા 10000 મોકલેલ માલની મૂળ કિંમત પ્લસ માલદણીના ખર્ચા અહીંયા પ્રમાણસરના નથી લેતા કુલ લઈએ છીએ બરાબર પ્લસ આડતિયાના ખર્ચા બિન આવર્તક હોય તો અહીંયા કરીએ છીએ અપૂર્વ ખાતે વેચાણ ખર્ચા દેટ મીન્સ કેવા ખર્ચા છે આવર્તક એટલે લેવાશે નહીં તો શું કરીએ છીએ માઇનસ અસામાન્ય નુકસાનની પડતર અસામાન્ય નુકસાનની પડતર કેટલી આવી હતી 51000 એટલે આપણે લેસ કરશું 51000 એટલે તમને મળશે 4,59,000 અને આપણે ત્રિપદી માનશું હવે કેવી રીતે તો કે આજે માલ મોકલાયો તો 4000 એને મળ્યો આડતિયાને એની કિંમત કેટલી છે 4,59,000 તો જે છેલ્લે આખા સ્ટોક બચ્યો છે 400 લીટરની પડતર કેટલી એટલે આપણે ત્રિપદી માંડીએ છીએ 4000 લીટરની પડતર 4,59,000 તો બચેલ 400 લીટર સ્ટોકની કિંમત કેટલી એટલે મળશે 45,900 ક્લિયર આખા સ્ટોકની નોંધ કરી નાખીએ આખા સ્ટોક કઈ સાઈડ લખાય છે આડત માલમાં જમા બાજુ આડત માલના સ્ટોક ખાતે 45,900 બધી જ વિગત આવી ગઈ તમે ટોટલ કરશો એટલે તમારું ટોટલ આવશે 6,46,900 એમાંથી આ માઇનસ કરીએ એટલે તમને મળશે 50000 પૂરા ઉધાર બાજુ ખૂટે એટલે એ શું કહેવાય નફો અને એ ક્યાં લઈ જઈએ છે સામાન્ય નફા નુકસાન ખાતે નફો આડતમાલ ખાતાનું પરિણામ ક્લિયર અને પછી અપૂર્વનું ખાતું બંધ કરીએ પણ જે અહીંયા બેંક ખાતે આપેલું હતું એટલે આપણે ડ્રાફ્ટ મોકલ્યો એ રકમથી ખાતું બંધ કરી નાખ્યું છે અને આની સાથે જ તમને દાખલા નંબર 7 હોમવર્કમાં મળશે જેનો એક ટોપિક સમજાવી દઉં છું દાખલામાં શું કીધું છે જ્યોતિ પ્રોવિઝન સ્ટોર્સ અમદાવાદ 1 એપ્રિલ 2010 20000 લીટર ઓઇલ સુરતના શૈલેષ ટ્રેડિંગ કોર્પોરેશનને મોકલી આપે છે પેકિંગ 10 લીટરના ડબ્બામાં છે એટલે 10 લીટરનો ડબ્બો હોય એવી રીતે 20000 લીટર એ લોકોને મોકલાવ્યું છે ઓઇલની પડતર લીટરના 1 રૂપિયા છે એટલે પડતર પણ લીટરમાં આપી છે આપણે માલ મોકલ્યો એ પણ લીટરમાં આપ્યો છે એટલે આપણે પેકિંગ 10 આટલા ડબ્બા મોકલ્યા એમ નથી કીધું પેકિંગ લીટરમાં છે એટલે આપણે કરશું માલ મોકલાવી ત્યારે 20000 લીટર આડથી મોકલેલ માલ ખાતે 20000 ગુણ્યા 1 રૂપિયો 20000
खर्चा चूकव्या छे। रस्ता में 100 डब्बा भांगी जवाथी नाश पाम्या अने वीमा कंपनीए 1000 दावो मंजूर कर्यो। तो 100 डब्बा नाश पाम्या एटले 100 डब्बा कीधा छे, आपणे तो केटला लीटर नाश पाम्यो एनी वात करवी पड़े, कारण के आपणे आड़तमाल खातानी उधार बाजू पर तमे शुं लखशो 20,000 लीटर गुण्या 1, तो तमने अहींया पण शुं करवुं पड़े, केटला लीटरनुं नुकसान थयुं। तो आपणे खबर छे 10 लीटर 1 डब्बामां छे, तो 100 डब्बा नुकसान पामे तो केटला लीटरनुं नुकसान थयुं, 100 × 10 એટલે કે 1000 લીટર અસામાન્ય નુકસાનની ગણતરી કરશો, બરાબર। પછી કીધું છે 12,000ની 3 માસની ઊંડી લખી છે, 30મી જૂને વેચાણ આંકડો મોકલ્યો છે, જેમાં 15,000 લીટર 1.50ના ભાવે વેચ્યું છે, બરાબર। બાકીની બધી વિગત વેચાણની તેમજ આડતિયાના ખર્ચની વિગતો અને એને આસામી આડત અને સામાન્ય આડતની વિગતો એવી જ છે, બરાબર। મેઇન વસ્તુ શું છે, તમારે અસામાન્ય નુકસાનમાં, આ સિવાય છેલ્લે કીધું છે ડબ્બા નુકસાન હોવાથી 200 લીટર ઓઇલ ઢોળાઈ ગયું છે, બરાબર। તો એ સામાન્ય નુકસાન પણ તમને આપ્યું છે, પણ અસામાન્ય નુકસાનમાં તમને શું કીધું, 100 ડબ્બા કીધા, તો બાકી બધી જ વિગત આપણે લીટરમાં લખતા હોઈએ તો આપણે અહીંયા પણ લીટરમાં લખવું પડે। 100 ડબ્બા નુકસાન પામ્યા, તો 1 ડબ્બામાં 10 લીટર હતું, તો નુકસાન કેટલું થયું, 1000 લીટર ગુણ્યા 1 કરીને તમે ગણતરી કરશો, ક્લિયર।